આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન્સના પ્રમુખ માટેનો વિવાદ વધુ વકરે તેવી સંભાવનાઓ છે ટ્રક એસોસિએશનના પ્રમુખની રચના માટે ગઈકાલે બે પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું દસ હજાર ટ્રક માલિકોના હિતો માટે અનેક પ્રશ્નો જોડાયેલા છે ત્યારે ગઈકાલે ટ્રક ઓનર્સ એસોસિએશનની મિટિંગમાં હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવા એક બેઠક હતી વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બે જૂથ પડી ગયા હતા બંને પક્ષોએ પોતાના અલગ અલગ પ્રમુખ પણ બનાવ્યા હતા આજે બંને પક્ષોના પ્રમુખ ટ્રક ઓનર્સ એસોસિએશનના ઓફિસે કબજો લેવા પહોંચશે કાયદો વ્યવસ્થા ન બગડે તે માટે જે એસોસિએશન પ્રમુખે ઓફિસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિત ત્રણસો જેટલા પોલીસ કર્મીઓ તૈનાત છે પશ્ચિમ કચ્છ એસોસિએશનના ટ્રક માલિકોને ટેકાથી બ્રિજરાજસિંહ પ્રહલાદસિંહ જાડેજાની નિમણૂક કરી હતી ત્યારે છેલ્લા સાત વર્ષમાં પ્રમુખ તરીકે નવદણ વાસણ આહિરે જ એક પણ મીટિંગ નથી બોલાવી ત્યારે ટ્રક માલિકોના કોલ પણ નથી ઉઠાવ્યા નવદણ આહિર ટ્રક એસોસિએશનનું એક હથ્થુ શાસન ચલાવી રહ્યા હોય ત્યારે ટ્રક માલિકોનો વિરોધ પણ કરવામાં આવ્યો છે ટ્રક માલિકોના વિરોધ વચ્ચે નવદણ આહિરે પોતાના ગ્રુપ સાથે રાખીને જ બીજી પ્રમુખની જાહેરાત કરી હતી શું ટ્રક ઓનર્સ એસોસિએશનના નવદણ આહિરના એક તરફી શાસનનો અંત આવશે કે પછી કેમ તેઓ લોકોમાં સવાલ ઉઠવા પામ્યો છે